વિશ્વ મહિલા દિવસે જ મહારાષ્ટ્રીયન પરપ્રાંતીય મહિલાઓએ લિંબાયતની મહિલા ધારાસભ્યની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ માટે જાતિના પ્રમાણપત્રો માટે ધરણા કરી રજૂઆતો કરી હતી. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહારાષ્ટ્રીયન પરપ્રાંતિઓને એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ અને મહિલાઓએ જાતિ પ્રમાણપત્ર તથા શિક્ષણમાં અનામતના લાભો આપવાની માંગ સાથે શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશન દ્વારા ધરણા પ્રદર્શન કરી ધારાસભ્ય સંગીતાબેન પાટીલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, તો કલેક્ટર થકી રાષ્ટ્રપતિને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓને ન્યાય મળતો નથી. મહિલાઓ પર શરમ જુલ્મ અને અત્યાચાર બળાત્કાર થાય છે. સરકાર મારા બાપ ચૂપ છે. નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસી આપવામાં આવતી નથી. રોજના રોજ દુઃખદ બનાવવાનો છે. સરકાર પોતે કબૂલ કરે છે કે ગુજરાતમાં 4-5 મહિલાઓ પર રોજ બળાત્કાર થાય છે. કોઈની સલામતી રહી નથી. ત્યારે બેટી બચાવો બેટી પઢાવોની વાતની એકદમ પોકળ સાબિત થઈ છે. બેટી પઢાવોની વાત કરીએ છીએ તો પરપ્રાંતીય જે અમારે વિદ્યાર્થીનીઓ છે તેમને જાતિ પ્રમાણપત્ર મળતું નથી. તત્કાલીન મુખ્યમંત્રી યાદ નીલગિરી ગ્રાઉન્ડમાં આવીને કીધેલું કે અમે સરકારમાં આવીશું તો એસસી એસટી ઓબીસી પરપ્રાંતીય મહિલાઓને અનામતના લાભ આપીશું. પણ અમારી સરકાર સમક્ષ માગણી છે કે બેટી પઢાવો તો બેટીઓ માટે તમે જાતિ પ્રમાણપત્ર આપો. એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજની છોકરીઓ 8મા ધોરણ પછી આગળ બનતી નથી. તેથી સરકારનું જે છેદ છે એ ઉડી જાય છે બેટી પઢાવો બેટી બચાવોનું. માટે સરકાર સમક્ષ અમારી માગણી છે કે જો તમે ઈચ્છતી હોય કે દલિત આદિવાસી ઓબીસી સમાજને દીકરીઓ આઈએએસ આઈપીએસ કમિશનર કલેક્ટર ડીએસપી બને વકીલ બને તો તત્કાલ જાતિ પ્રમાણપત્ર આ બહેનોને આ વિદ્યાર્થીઓને આપવા જોઈએ. ભલે અમારા ભાઈઓને નહીં આપો પણ અમારી બહેનોને અમારી વિદ્યાર્થીનીઓને અનામતના લાભ આપો, જાતિ પ્રમાણપત્ર આપો. આ સરકાર સમક્ષ માગણી છે. આજે રાષ્ટ્રપતિ મહોદયને કલેક્ટર હસ્તક અમે આવેદનપત્ર આપ્યું છે. જો માગણી નહીં સંતોષાશે તો ટૂંક સમયમાં તમામ અનામત મેળવતી બહેનો રસ્તા પર આવશે અને આ રૂપાણી સરકાર અને નરેન્દ્ર મોદી સરકાર સામે જંગ છેડશે. વિશ્વ મહિલા દિવસે મહિલા ધારાસભ્યને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને ધરણા કડક કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, એલકે સાદ ન્યૂઝ, સુરત.